नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां ने? धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, आपणे 20 तारीखे जे परीक्षा छे एनुं पुनरावर्तन करी रह्या छीए। तो आपणे हवे आजे आव्या कदम 12 आपणे समजीशुं। दरेक विद्यार्थी मित्रों ध्यानथी जुए, कदम 12 एमां जुओ सूचना शुं छे। पाठना आधारे संवाद पूर्ण करो। पाठना आधारे संवाद पूर्ण करो एटले शुं विद्यार्थी मित्रों? तो आम आपणे पाठनुं वाचन करवानुं छे અને પાઠ વાંચીને જે જે લીટી આવે છે સંવાદ પૂર્ણ કરવાનો છે। તો અહીં જુઓ, પહેલા લખેલું છે, વોલ્ટરની આ વાતચીત સાંભળીને તેની માતા દોડીને આવી। એણે પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? આ વોલ્ટરની માતા કહે છે। અને પછી વોલ્ટર સામે જવાબ આપે છે, સંવાદ એટલે શું? એકબીજા સાથેની વાતચીત। એટલે વોલ્ટર જવાબ આપે છે, માં મારા પગ સાથે, હું મારા પગ સાથે વાત કરતો હતો। પછી એની મમ્મી પૂછે છે, પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? આટલો પ્રશ્ન કરે છે। એને પછી જુઓ આગળનો સંવાદ છે, હા માં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા। વોલ્ટર કહે છે કે મારા પગ ભલે ચાલતા નથી પણ સાંભળે છે તો ખરા। ત્યાર પછી વોલ્ટર ફરી એની મમ્મી પૂછે છે, એમ તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું। આતુરતાથી એટલે ખૂબ જ ઇંતજારીપૂર્વક પૂછ્યું કે એમ તો તને તારા પગે એને શું કહ્યું? વોલ્ટરે કહ્યું, માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં। આજ ભલે તમે ચાલી શકતા ન હોય પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું। બરાબર, એટલે પગ સાથે વાતચીત કરીએ બતાવે છે। એની માતા જવાબ આપે છે, સાબાસ બેટા, સાબાસ, તું જરૂર કૂદકા લગાવીશ શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો। એની માતા એને પ્રોત્સાહન આપતા કહે છે કે જરૂર તું હિંમત હારીશ નહીં, તું જરૂર ઊંચો કૂદકો લગાવી શકીશ, તો તું જે ધારીશ તે ફરી કરી શકીશ, તો તું જે ધારીશ તે કરી શકીશ। એટલે અહીંયા પાઠનું વાંચન કરીને પાઠના ફકરા જ લખવાના છે આપણે, પાઠનો સંવાદ પૂર્ણ કરવાનો છે માતા અને દીકરા વચ્ચેનો। પછીનો સવાલ જુઓ, પ્રશ્નોના ઉત્તર આપો, પ્રશ્નોના જવાબ લખો। પહેલો સવાલ છે, વોલ્ટરને લકવાના હુમલાની કેવી અસર થઈ? લકવો પડ્યો તો લકવો પડ્યો એના હુમલાની શી અસર થઈ? તો વોલ્ટરને બાળ લકવાના હુમલાની એવી ઘેરી અસર થઈ કે રોગનો હુમલો એવો થયો કે તેના શરીરનો એક સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો। એને જે એમ કહેવાય ને કે હુમલાની અસર થઈ એને કારણે એનો જે સ્નાયુઓ નબળા પડી ગયા હતા એટલે કાબુ પર રહેતા ન હતા, અને એટલા માટે એ જાતે એ પગ હલાવી ચલાવી શકતા ન હતા। સ્નાયુ પર કાબુ ચાલ્યો ગયો હતો, હાથ પગ પણ કામ કરવાનું બંધ થઈ ગયા હતા, હાથ પગ પણ તેના ચાલતા ન હતા એટલે કાબુ રહ્યો ન હતો। એના પછીનો સવાલ જુઓ, બીજો સવાલ, વોલ્ટર દ્રઢ મનોબળ ધરાવતો હતો એ શા પરથી કહી શકાય? શા પરથી કહી શકાય કે વોલ્ટર દ્રઢ મનોબળ ધરાવતો હતો? એટલે કે એક દ્રઢ મનોબળ એટલે શું? એમ કે મક્કમ હતો? તો વોલ્ટરને ડૉક્ટરોએ ના પાડી દીધી હતી કે તેને હંમેશા વ્હીલચેરને સહારે જ ચાલવું પડશે। ડૉક્ટરોએ કહ્યું હતું કે આ પગેથી ચાલી શકશે નહીં, વ્હીલચેરના સહારે જ ચાલવું પડશે, વ્હીલચેરના સહારો લેવો પડશે। પરંતુ વોલ્ટર એ વાત માનતો નહોતો, કારણ કે એને ચાલવું હતું અને પોતાના પગની કસરત શરૂ રાખે છે, એટલા માટે પોતે પગથી કસરત ચાલુ રાખે છે। આ મજબૂત મનોબળ સાથે વોલ્ટર એક દિવસ દુનિયામાં સૌથી ઊંચો કૂદકો લગાવે છે, તેથી કહી શકાય કે વોલ્ટર દ્રઢ મનોબળ ધરાવતો હતો। મનોબળ ખૂબ જ નિશ્ચય હતો કે મારે આ કામ કરવું જ છે, એટલે એને કારણે, એના દ્રઢ મનોબળને કારણે એ પોતે પગની કસરત ચાલુ જ રાખી અને એટલા માટે એ કામની અંદર સફળ થયો। પછીનો સવાલ જુઓ, વોલ્ટરની માને કેમ એવું લાગે છે કે તે જરૂર દોડી કૂદી શકશે? કેમ એની મમ્મીને એવું લાગે છે કે દોડી કૂદી શકશે? તો વોલ્ટરને પોતાની જાત પર આત્મવિશ્વાસ હતો। કોઈ પણ કામમાં આપણી જાત પર આત્મવિશ્વાસ હોય કે હું કરી બતાવીશ, તો એ આત્મવિશ્વાસ આપણો મજબૂત હોય તો આપણે કોઈ પણ અઘરું કામ હોય તો પણ એ થઈ શકે છે। બરાબર, એ આત્મવિશ્વાસ હોય ને, વોલ્ટરની માને એવું લાગતું હતું કે વોલ્ટર એક દિવસ જરૂર દોડી કૂદી શકશે, એટલે આત્મવિશ્વાસ મજબૂત હોવાને કારણે એવું લાગતું હતું। પછીનો સવાલ જુઓ, વોલ્ટરે એના દેશ વતી ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલાં
કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી બતાવી છે. એમ કે એના દેશવતી એ ઓલિમ્પિકમાં ભાગ લ્યો એ પહેલાં એને કઈ કઈ સિદ્ધિ કરી હતી? તો વોલ્ટર એના દેશવતી ઓલિમ્પિકમાં ભાગ લીધો એના પહેલાં એણે બોમાન્ટ વગરની સ્પર્ધાઓમાં તે મોખરે રહ્યો હતો અને ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં તેણે વિક્રમો સ્થાપ્યા હતા. વિક્રમો સ્થાપ્યા એટલે શું? પોતાની નામના મેળવવી, એમ કહેવાય ને કે સૌથી આગળ પડતું સ્થાન ધરાવવું, અને તે વગેરે સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી હતી. આ બધી સિદ્ધિઓ તેણે ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલાં પ્રાપ્ત કરી હતી. પછીનો જુઓ, પાંચમો પ્રશ્ન. વોલ્ટરે ડૉક્ટરના અભિપ્રાયને સ્વીકારી લીધો હોત તો? જો ડૉક્ટરે એવું કહ્યું હતું કે તું ચાલી નહીં શકે, તારા સ્નાયુ નબળા થઈ ગયા છે, એ અભિપ્રાય એને સ્વીકારી લીધો હોત તો શું થાત? તો બાળપણમાં લખવો પડે એને કારણે ડૉક્ટરે વોલ્ટરને કહ્યું હતું કે હંમેશા વ્હીલચેરનો જ તારે સહારો લેવો પડશે. જો એ વસ્તુ એને સ્વીકારી લીધી હોત અને કોશિશ જ ન કરી હોત, પ્રયત્ન ન કર્યો હોત, તો તે સફળ થાત ખરો? ન થઈ શકે, બરાબર. જો વોલ્ટરે ડૉક્ટરનો અભિપ્રાય સ્વીકારી લીધો હોત તો તે ઊંચા કૂદકામાં વિશ્વવિક્રમ સ્થાપી શક્યો ન હોત, એટલે આટલી પ્રસિદ્ધિ તેને પ્રાપ્ત કરી ન હોત. પછી જુઓ પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રના આધારે વર્ણન કરો. અહીં આપણે એક ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે આપણે વર્ણન કરવાનું છે. તો આ ચિત્રનું વર્ણન આપણે જાતે જ કરવાનું છે. તમને ચિત્રમાં શું દેખાય છે જુઓ તો? સૌથી પહેલાં અહીં સૂર્ય ઉગતો દેખાય છે, બરાબર. કેટલા પક્ષીઓ છે? આ એક ખેડૂત છે જે ખેતીકામ જઈ રહ્યો છે. અહીં કેટલાક બાળકો છે, પતંગિયા સાથે રમી રહ્યા છે, બરાબર. અહીં એક કૂતરો છે, ગલુડિયું જેવું દેખાય છે, બરાબર. અહીં ગાડી પણ કેટલાક બાળકો છે, ગાયો છે, ગાયો ઘાસ ચરતી દેખાય છે, ગોવાળ છે, ગાયોને ચરાવતો દેખાય છે, બરાબર. તો આ ચિત્રના આધારે આપણે વાર્તા, આપણે દરેક કદમની અંદર ચિત્રના આધારે વાર્તા લગભગ જોઈ છે, એટલે આપણે ચિત્રનું અવલોકન કરવાનું અને અવલોકન કરીને ચિત્રમાં શું બતાવે છે આપણે જાતે જ લખવાનું રહેશે. ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો આવું તો? હા, ચલો પછીનો જુઓ. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીં એક ફકરો આપેલો છે અને આ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરો જુઓ શું છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો અને જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. ચુનંદા એટલે શું? કે જગતના પ્રખ્યાત હરીફો એની સાથે હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈ કામ છોડવું નહીં. વોલ્ટરે પહેલેથી નક્કી કર્યું કે કોઈ દિવસ હતાશ થવાનું નહીં અને હતાશ થઈને આપણે કામ છોડી દેવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે એક પણ સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો હતો. કોઈ પણ સાધનની સહાય વિના એણે દોડી અને ઊંચો કૂદકો લગાવ્યો હતો. પરિણામ જાહેર થયું, વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. પરિણામ જ્યારે જાહેર થયું ત્યારે ડેવિસ વોલ્ટર પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. સૌથી ઊંચો કૂદકો મારી અને ઓલિમ્પિક સ્પર્ધાની અંદર સૌથી મોટો વિક્રમ સ્થાપ્યો હતો. આ એક ફકરો છે અને ફકરાના આધારે આપણે પ્રશ્નનો ઉત્તર લખવાના છે. તો પહેલો સવાલ શું છે જુઓ? સવાલ છે, વોલ્ટર કેટલો ઊંચો અને એનો કોઈ હરીફ ન હતો એટલે શું? વોલ્ટર જેટલો ઊંચો કોઈ હરીફ ન હતો એટલે શું? તો બધા હરીફો વોલ્ટરથી ઊંચા હતા, વોલ્ટર અને બીજા હરીફો સરખા જ હતા, વોલ્ટર બીજા બધા હરીફોથી ઊંચો હતો. એટલે એનો મતલબ શું થાય છે? વોલ્ટર બીજા બધા હરીફોથી ઊંચો હતો, કારણ કે વોલ્ટર જેટલો ઊંચો કોઈ હરીફ ન હતો એટલે વોલ્ટરથી બધા નીચા જ હતા, બરાબર. એટલે વોલ્ટર સૌથી ઊંચો હતો એવો અર્થ થાય છે. બીજો સવાલ જુઓ, કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું, એ વાક્ય સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જાતે સમજાવવાનું રહેશે કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, એટલે આ જે છે એ આપણે જાતે સમજાવવાનું છે કે એટલે શું, એનો અર્થ શું થાય. જો આપણે હતાશ થઈ જઈએ અને બેસી રહીએ તો આપણે ક્યારે આગળ વધી શકીશું નહીં. જો આપણે નિરાશા આવી જાય કે જવા દે ને, એકવાર પરીક્ષામાં નપાસ થયું છું, હવે મહેનત નથી કરવી, તો આપણે મહેનત ના કરીએ તો બીજી વાર પણ આપણું રિઝલ્ટ એવું જ આવવાનું છે, નપાસ જ થઈએ છીએ, બરાબર. પરંતુ આપણે પ્રયત્ન ન છોડીએ અને ભલે ને એકવાર ઓછા માર્ક્સ આવ્યા છે, નાપાસ થયા છીએ, વધુ મહેનત કરીશું, વધુ આગળ વધીશું, જો આવી મક્કમતા હોય આપણામાં તો આપણે ચોક્કસ આગળ વધી રહીએ છીએ. એટલે વોલ્ટર હતાશ ના થયો, એ જો આપણે આગળ વધવું હોય તો હંમેશા સતત પરિશ્રમ કરવો જ પડે, મહેનત કરવી જ પડે છે. આપણે આપણા કામોને પાર પાડવા માટે આપણે એટલા અટકી જઈશું તો આગળ વધી શકીશું નહીં. એટલે આગળ વધવા માટે આપણે પ્રયત્ન ચાલુ રાખવા પડે એવું સમજાવે છે. પછીનો સવાલ જુઓ,
નવો વિક્રમ સ્થાપવો એટલે શું? નવો વિક્રમ સ્થાપવો એટલે શું? તો નવો વિક્રમ સ્થાપવો એટલે આગળની રમતમાં કોઈ ખેલાડી દ્વારા જે જીત મળી હોય એના કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરી અને આગળ વધવું એટલે નવો વિક્રમ સ્થાપ્યો એમ કહેવાય છે. આપણે નથી કહેતા ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ, બરાબર? એટલે શું ગ્રીનીસ બુકની અંદર નામ આવ્યું એટલે શું? તો કોઈએ જે કામ કર્યું એના કરતાં એ જ ક્ષેત્રની અંદર એનાથી વધારે સારું કામ કરી બતાવે એનું નામ ગ્રીનીસ બુકમાં આવે છે, બરાબર? ઘણી વખત તમે જોયું હશે કોઈ વ્યક્તિ આટલું બધું ખાઈ શકે છે એનું ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડની અંદર આવે છે. કોઈએ સરસ મજાનું ભગવદ્ ગીતાનું પુસ્તક બનાવ્યું હોય, નાનકડી બી ભગવદ્ ગીતા બનાવી હોય પુસ્તક, તો એનું પણ ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડની અંદર એમ આવતું હોય છે. એટલે નવો વિક્રમ સ્થાપ્યો એવું કહેવામાં આવે છે. પછી જુઓ આગળનો સવાલ, વોલ્ટર કઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો? વિગત જણાવો, વોલ્ટરે કઈ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો? તો વોલ્ટરે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15 મીટર ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે યોજાઈ હતી તેમાં તેણે અમેરિકા તરફથી ઉચ્ચીકૂદ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી અને નવો વિક્રમ સ્થાપ્યો હતો. સૌથી ઊંચો કૂદકો લગાવી અને નવો વિક્રમ સ્થાપ્યો હતો. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળનો સવાલ જુઓ, આપેલ શબ્દના સંબંધિત શબ્દ લખી શબ્દ પરિવાર બનાવો. શબ્દ પરિવાર બનાવવાનો છે. અહીં આપણને એક શબ્દ આપ્યો છે કે બસ, બરાબર? તો બસમાં શું હોય? ડ્રાઈવર, કંડક્ટર, સ્ટેશન, પછી હમાલ, ટિકિટ, આ બધી જ વસ્તુ આપણે બસમાં હોય. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાતે જ આ બનાવવાનું છે. અહીં મેં કેટલીક વસ્તુઓ લખી છે, તમે ધ્યાનથી જુઓ. મેળો, તો મેળામાં આપણને શું જોવા મળે? તો મોતનો કૂવો હોય, ચગડોળ હોય, નાસ્તાની દુકાન હોય, ચાની દુકાન હોય, મદારીનો ખેલ હોય, નટનો ખેલ હોય, પછી પેલા ઘોડાના ફરતે ગોળ ગોળ ફેરવતા હોય તે જોવા મળતું હોય છે, બરાબર? કચપુતલીના ખેલ જોવા મળતા હોય છે. એટલે આપણે જાતે જ આપણે લખવાના છે કોઈ પણ વસ્તુ. એના પછી ખેતર, તો ખેતરમાં શું જોવા મળે? પાક હોય, દાતરડું, પછેડી, કૂવો હોય, બળદ હોય, બરાબર? બીજ ઉગી નીકળ્યા હોય, બધી જ વસ્તુ જોવા મળે. એટલે જે વસ્તુના નામ આપેલા છે એને અનુસંધાનની વસ્તુ, એનો પરિવાર, એની જોડે કઈ વસ્તુ લાગુ પડે છે એ વસ્તુ વિશે લખવાનું છે. પછી છે નદી, તો નદીમાં શું હોય? પાણી હોય, કિનારો હોય, માછલી, દેડકા, પૂર, ચોમાસું હોય, નદી ભરાઈ જાય એટલે. પછી છે ગામ, તો ગામમાં પોસ્ટ ઓફિસ હોય, શાળા હોય, દવાખાનું હોય, તળાવ હોય, ગ્રામ પંચાયત હોય, બરાબર? પછી પીવાના પાણી માટેની વ્યવસ્થા જે હોય એને પાણીની પરબ હોય છે, ચબૂતરો હોય છે, આ બધું આપણે ગામમાં જોવા મળતું હોય છે. પછી છે આકાશ, તો આકાશમાં આપણને શું જોવા મળે? સૂર્ય, તારા, ગ્રહો, વાદળ, ચંદ્ર, બરાબર? એટલે આપણે આકાશને લગતી વસ્તુ છે એટલે આપણે એનો પરિવાર લખવાનો રહેશે. અને છેલ્લે પ્રશ્ન, આડા અવડા શબ્દ થઈ ગયેલા અક્ષરને ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવો. અહીં શબ્દો આપ્યા છે પણ કેવા છે? આડા અવડા છે. જુઓ અહીં શું આપ્યું છે? નહીં કયો, તો શું આનું થાય? કનૈયો, બરાબર? એટલે અહીં ગાડી આડા અવડા શબ્દો આપેલા છે, આપણે એને જાતે જ શબ્દ બનાવવાના છે. આવામાં બીજું જુઓ શું છે? સારદ વ, તો શું થાય? વરસાદ, બરાબર? પછી સિરક, તો રસિક. એના પછી દવાળ, તો વાદળ. પછી શું છે? ફ ર બ, તો શું થાય છે? બરફ. એના પછી જાળ મ ફ, તો જામ ફળ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે અહીં આડાવડા અક્ષરો છે એનો શબ્દ યોગ્ય શબ્દ બનાવવાનો છે. અક્ષરોને આડાવડા ક્રમમાંથી ગોઠવી અને શબ્દ બનાવવાનો રહેશે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? પુનરાવર્તનમાં મજા આવે છે ને કદમ મળવાની? હા, કારણ કે આમાં આપણે વિચારોના પ્રશ્નો હોય, નવું નવું જાણવા મળે એટલે વધારે મજા આવે, બરાબર? નમસ્કાર, બાય.